Audio Jungle. નમસ્કાર મિત્રો, હું ચિરાગ ગજ્જર. મહુવા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. નજર નાખીએ આજના સમાચારો પર. લોકોની વાત લોકો સાથે. જ્યારે મહુવા સમાચાર, મહુવાના વિકાસ માટે લોકોનો શું મત છે તે જાણવા માટે લોકો પાસે જાય છે ત્યારે લોકો મહુવાનો વિકાસ માંગે છે. આગામી દિવસોની અંદર મહુવાના લોકોને રોજગારી મળી રહે, યુવાનોને સારી તક મળે, તમામ રાજકીય આગેવાનો એક થઈ અને મહુવાનો વિકાસ કરે તેવી મહુવાના લોકોની માંગણી છે. તો ચાલો જ આપણે વાત કરીએ આજના મહેમાનો સાથે. નમસ્કાર મિત્રો, મહુવા વિકાસ ઝંખે છે. મહુવા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કેટલાય સમયથી યુવાનો મહુવા મૂકી અને સ્થળાંતર કરી રહ્યા છે. કોઈ સુરત જઈ રહ્યું છે, કોઈ અમદાવાદ જઈ રહ્યું છે. ત્યારે વતનની અંદર જ જો સ્વરોજગારી મળે તો આ યુવાનોને મહુવાથી સ્થળાંતર ના કરવું પડે. તો આપણે જાણીએ છીએ લોકોના મત. વાત કરીએ આપણે આદરણીય ભાઈ સાથે. હું પ્રભાતસિંહ રાઠોડ, કરણી સેના મહામંત્રી, કિસાન મોરચા ઉપપ્રમુખ. આ મહુવા માટે સારી મોટી કંપની આવે તો મહુવા ધમધમતું થાય. મહુવા જે મહુવા છે, મોરારી બાપુના મહુવા તરીકે જે ઓળખાય છે, એ ઉદ્યોગના લેવલે ઉદ્યોગથી આપણે કે ભાઈ મહુવા નિર્મા પ્લાન્ટ હોય, વોલ્વો જે આપણી વૈગી છે એવો પ્લાન્ટ હોય, મોટો પ્લાન્ટ આવે તો એનાથી મહુવા ઓળખાય, આગવી ઓળખ થાય. જિલ્લા કક્ષાનું આપણું મહુવા આજે નાનું ઝીરો થઈને રહ્યું છે. તો એની માટે આજે યુવાનો મહુવા છોડી બહાર જવું પડે છે. મહુવાનો વિકાસ નથી થતો. આપણે બધા લોકોના મુખ્ય એક જ વસ્તુ છે કે મહુવામાં વિકાસ નથી થતો. શા માટે? તો આપણે ક્યાં ઊણા ઉતરીએ છીએ? ને સર્વાંગી વિકાસ થાય, સર્વાંગી વિકાસ માટે કે સર્વાંગી વિકાસ ત્યારે જ થાય કે કોઈ મોટી કંપની આવે તો એ મોટી કંપનીની સાથે સાથે બીજા નાના નાના ધંધા રોજગાર હરેક વ્યક્તિને, હરેક સમાજને મળી રહે. તો એની માટે મહુવા શું ઝંખે છે ભાઈ શ્રી અત્યારે જે પ્રયાસ કરી રહ્યા છે એની અરે હું જોડાયેલો છું. હર હંમેશ બધા સાથે મળીને આવી નિરમા ગઈ 2011માં. હું જ્યારે NSUIમાં હતો ને ત્યારે અમે સરકારની વિરુદ્ધમાં જઈ વિરોધ કરવાનો, એની બદલે અમે સરકારને મંજૂરી આપી ત્યારે અમે નિરમાને આવકારી હતી. તો ખરેખર અત્યારે જે પરિસ્થિતિ આવી છે, બધો સામનો કરી રહ્યા છીએ, ત્યારે સૌ સાથે મળીને નક્કી કરીએ કે મહુવામાં સારી મોટી કંપની આવે. મહુવા જે ગાંધીનગર, ગુજરાત અને રાજ્ય ભારત દેશમાં નામના મેળવે. મહુવાની નામના તો છે જ, તે ભારત દેશ વિશ્વ લેવલે આજે મહુવાના જે ડિહાઇડ્રેશન પ્લાન્ટ છે એની હિસાબે નામના છે જ તે. પણ આવી મોટી કંપની આવે, એ ડિહાઇડ્રેશન પ્લાન્ટ છે આપણે મહુવામાં શો હશે, પણ એ લિમિટેડ કંપની છે. ને ઓલી અનલિમિટેડ મોટી કંપની આવે, રિલાયન્સ જેવી હોય, બંદર બને, આજે કચ્છ હોય, પીપાવ બંદર હોય, મુંદ્રા બંદર હોય, કંડલા બંદર હોય, તો એવું બંદર આવે, કોઈ મોટી કંપની આવે તો મહુવાને ચોક્કસપણે ફાયદો થાય અને મહુવામાં સમૃદ્ધિ વધે, વિકાસ વધે અને સમાજનો વિકાસ થાય. બીજું એક સાહેબ શ્રી, મારે તમને પૂછવાનું છે કે મહુવા કરતાં પણ નાનું રાજુલા જાફરાબાદ છે તો ત્યાં પણ LNT ને હિસાબે, પોર્ટ ઓફ પીપાવને હિસાબે, શાંતિ સિમેન્ટને હિસાબે ત્યાંનું વિકાસ આપણા કરતાં ડબલ થયો છે. તો શું મહુવામાં મોટી મોટી કંપની આવે તો મહુવાના યુવાન વર્ગને આનાથી રોજગારી મળશે? ભાઈ ચોક્કસપણે મારું માનવું છે કે ચોક્કસ જે ટેલેન્ટેડ વ્યક્તિ છે એને ચોક્કસ વિકાસ મળશે, મોટી કંપની આવે. એટલે મેં પહેલાં કીધું, પણ અત્યારે કહું છું કે જે નરેન્દ્ર મોદી સાહેબની નેમ છે, ભાજપ પાર્ટીની નેમ છે, એમ જો મહુવામાં છેલ્લા 25 વર્ષથી ભાજપ, ભાવનગર જિલ્લામાં ભાજપ ને હર હંમેશ અત્યારે આખા ભારત દેશમાં ભાજપ ભાજપ છે, ત્યારે આ ભાજપના વેવ્સમાં મહુવા તાલુકો પાછળ ન રહી જાય એની માટે આપ આપણી બધાને આ વિકાસમાં કેમ સામેલ થાય ને પોતાનો અહમ મૂકી કઈ રીતે આપણો વિકાસ થાય, મહુવાનો વિકાસ કેમ થાય, એ માટે આપણે સૌએ પ્રયાસ કરીએ એવી મારી આશા છે. ને આપણે બધા ભેગા થઈ ને કામ કરીએ, કઈ રીતે મોટી કંપની આવે, મહુવાનું કેમ સારું થાય ને મહુવાના યુવાનોને કઈ રીતે તક મળે, હરેક ભણેલો હોય અને અભણેલો હોય,
પણ એ બેયને મોટી કંપની આવું નથી હતી, એની મહેનત કરશે એટલે બધું તક મળશે ને કમાવાની, અને બહાર નહીં જવું પડે. ધન્યવાદ સાહેબશ્રી, આપણે આભાર માનીએ છીએ કોની સેનાના શ્રી પ્રભાતસિંહ સાહેબનો. ધન્યવાદ કિરમભાઈ. ખાસ કરીને આજે આપણે કિરમભાઈ ડોળાસિયા સાથે વાત કરવા માટે બંદર આવ્યા છીએ. નહીં, એ સમય આખો રાજકીય ટંડ હતો કે રાજકીય સામેની જે કોઈ વિરોધ પાર્ટીઓ હોય એ બધા નાના માણસોને ઊભા કરી, અને નાના માણસો જ હંમેશા માર ખાતા હોય છે. મોટા માણસો કોઈ માનો કે જે જે અંદર ઘણા ના મોટા માણસો હતા, નામ છે હું નામ લેવા નથી માગતો, પણ ઘણા હતા એ કોઈ અંદર કોઈને કાંઈ થયું નથી. જે કાંઈ ભોગવે છે એ નાના માણસો ભોગવે છે. કે જે કંપની આવે એનાથી બધાને મોવા તાલુકાનો વિકાસ થાય, આજુબાજુના ગામડાનો વિકાસ થાય, અને કંપની જે કોઈ જેથી કરીને મોવામાં જેટલી આવે એનામાં મોદી સરકારનો લક્ષ્ય એ પૂરો થાય અને બધાને રોજગારી મળે, એના હાથમાં એના માટે અમે સહમત છીએ. જો મહુવાની અંદર સારી કંપનીઓ આવે તો મહુવાની ગ્રામ્ય વિસ્તારની જનતાઓને શું સારો આનાથી ફાયદો થાય ખરી? હા, બહુ સારો ફાયદો થાય, ગ્રામ્ય વિસ્તારને બધાને સારો ફાયદો થાય, અને મોદી સાહેબના સપનું પૂરું થાય અને બધાને રોજગારી મળે. મહુવા સમાચારમાં આજે આટલા જ સમાચારો. ફરી સમાચારો સાથે કાલે મળીશું. શુભ રાત્રિ.